ચાલો સ્વાધ્યાય 1.2 પ્રશ્ન 7 છેલ્લે આપણે ગણેલો છે, પ્રશ્ન 8 જે છે ત્યાંથી ગણવાનું શરૂ કરીએ. બરાબર છે, પ્રશ્ન 8 જે છે અગત્યનો બે વખત લખીશું. ચાલો, હાલ જે છે વિધેય આપણને વ્યાખ્યાયિત આપેલું છે, એ અને બી કોઈ આપેલા ગણ છે એમ કીધેલું છે, એ કોઈ પણ હોઈ શકે. એફ જે છે એ વ્યાખ્યાયિત છે એ ક્રોસ બી થી લઈ અને બી ક્રોસ એ પર. એ ક્રોસ બી નો અર્થ શું થશે? એ અને બી નો કાર્તેજીય ગુણાકાર. દાખલા તરીકે ગણ એ છે એમાં સભ્ય છે એ બી સી, ગણ બી છે એમાં સભ્ય છે ફોર એક્ઝામ્પલ 1 2. તો હું કાર્તેજીય ગુણાકાર કરું છું તો પહેલા ગણમાંથી એ અહીંયાથી 1, જે ગણ પહેલો આપેલો છે એનો સભ્ય પહેલા લખીશું, જે ગણ પછી આપેલો છે એનો સભ્ય પછી લખીશું. બરાબર છે, એ 1 એ 2 બી 1 બી 2 સી 1 સી 2. બરાબર છે, કાર્તેજીય ગુણાકાર આપણે 11મા ધોરણની અંદર સંબંધ વિધેયની અંદર ભણ્યા. તો હવે પ્રદેશ છે એ ક્રોસ બી છે, એટલે કે કોઈ ક્રમયુક્ત જોડ છે એ મૂકું છું, જવાબ પણ મને ક્રમયુક્ત જોડ જ મળે છે. બરાબર છે, ચાલો. હા, હવે આપણને અહીંયા આપેલું છે કે વિધેય એફ ઓફ એ બી જે છે એ કઈ રીતે વ્યાખ્યાયિત કરીને આપેલું છે. તો એ અને બી હું જ્યારે મૂકું છું, એ અને બી ની ક્રમયુક્ત જોડ હું જ્યારે મૂકું છું, ત્યારે જવાબ જે છે એ મને મળે છે બી એ. એટલે કે જે મૂકીએ છીએ ને એના કરતા ઉલટો જવાબ મને મળે છે. બરાબર છે, તો ફોર એક્ઝામ્પલ હાલ પૂરતું સરળતા ખાતર હું એવું લઉં છું કે આ બંને જે છે ને એ એન છે, તો એન ક્રોસ એન થાય પ્રદેશ. બરાબર છે, ચાલો. તો એવા સંજોગોમાં આપણે ધારો કે કોષ્ટક બનાવવા બેસીએ કે જેથી આપણને ખ્યાલ આવે કે એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. બરાબર છે, ધારો કે હું 1 1 મૂકું છું તો જવાબ જે છે એ મને શું મળશે? 1 1. આ હું મૂકું છું એ બી અને આ મને મળે છે વિધેયની કિંમત. શોર્ટમાં હું એફ જ લખું છું. ચાલો, પછી 1 2 મૂકું તો જવાબ શું મળે મને? 2 1 મળે. ક્રમ આગળ પાછળ થઈ જાય છે, એ છે પછી બી છે પહેલા. 1 3 છે એ મૂકીએ તો 3 1. ચાલ, પછી ફોર એક્ઝામ્પલ મેં મૂક્યા છે 2 2, તો શું મળશે જવાબ? 2 2. પછી ફોર એક્ઝામ્પલ હું મૂકું છું 2 1, તો જવાબ મને શું મળશે? 1 2. આ જ પ્રમાણે ચાલ્યા કરશે. તો ધ્યાનથી જોઈએ તો અહીંયા કોઈ જોડ મને છે ને સરખી નથી મળી. આ સરખા હોય તો જ એમને ઉલટાવીએ એ ક્રમ સરખો થાય. બરાબર છે, બાકી જુદા જ મળવાના છે. એ અને બી જુદા જુદા હોય તો અહીંયા બી અને એ જે છે જુદા જુદા જ હોવાના છે. આ ક્યારેય જુદી જુદી કિંમત માટે જવાબ મને સરખા મળી શકશે નહીં. એટલે એક એક થશે તો સરળતાથી ખ્યાલ આવે છે, વ્યાપ્ત થશે કે કેમ. વ્યાપ્ત થશે કે કેમ, હા થશે. સેના આધારે કહી શકાય? એ ક્રોસ બી માં જે એ બી છે તો બી ક્રોસ એમાં બી એ ઘટકો આવે, એટલે બરાબર છે. સ્થાનને તો પ્રદેશ સંપર્ક થાય. એકદમ બરાબર છે, બરાબર છે. જો પ્રદેશ એ ક્રોસ બી છે
જવાબ માં શું આવે છે એના કરતા ઉલટું, એટલે કે જવાબ જે છે હંમેશા શું હશે, બી ક્રોસ એ, તો એ જ આપણો સહપ્રદેશ છે. તો આપણે અહીંયા એક એક અને વ્યાપ્ત માટે ગણતરીઓ દર્શાવીએ. ચાલો એક એક માટે સામાન્ય રીતે આપણે એક્સ વન અને એક્સ ટુ લેતા હતા, પણ અહીંયા મારે લેવાની છે ક્રમયુક્ત જોડ, એટલે હું શરૂ કરું છું ક્રમયુક્ત જોડ એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ટુ વાય ટુ થી. અથવા એ વન બી વન અને એ ટુ બી ટુ લઈ શકાય, ચલ ગમે તે લો છો એનાથી કોઈ ફરક પડશે નહીં. આ સંજોગોમાં મારે બતાવવાનું છે કે એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ સરખા, એટલે કે એક્સ વન અને એક્સ ટુ વાય વન અને વાય ટુ જે છે એ સરખા છે. તો અહીંયા આપણે આના માટે જવાબ લખવો હોય તો ક્રમ બદલાઈ જાય એટલે મને જવાબ શું મળે, વાય વન એક્સ વન. અહીંયા મને જવાબ જે છે એ શું મળે, ક્રમ આગળ પાછળ થઈ જાય એટલે જવાબ જે છે એ મને મળશે વાય ટુ એક્સ ટુ. બંને ક્રમયુક્ત જોડ સરખી એટલે અનુરૂપ ઘટકોને સરખાવી દઈએ. તો અનુરૂપ ઘટકો સરખાવતા આપણને મળે છે કે વાય વન બરાબર વાય ટુ અને એક્સ વન જે છે એની કિંમત છે એક્સ ટુ જેટલી. તો આપણે કહી શકીએ કે એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ જે છે એ સરખા જ હોય, કારણ કે એક્સ વન ની જગ્યાએ આપણે એક્સ ટુ લખી શકીએ છીએ. વાય વન ને વાય ટુ સરખા છે તો વાય વન ની જગ્યાએ વાય ટુ લખી શકીએ છીએ. તો આ વિધેય સરખા હોય ત્યારે આ પણ સરખા મળે છે, એટલે આપણે કહી શકીએ, જરા શબ્દોમાં લખી દઈએ તો આપણે કહી શકીએ કે માટે જો એફ ઓફ એક્સ વન વાય વન અને એફ ઓફ એક્સ ટુ વાય ટુ, બરાબર છે, ક્રમયુક્ત જોડ છે એટલે પાછો બીજો કૌંસ વિધેય લગાવવા વાળો કરવો પડશે, અને એફ ઓફ ક્રમયુક્ત જોડ એક્સ ટુ વાય ટુ આ બંને સરખા હોય તો એ વખતે હંમેશા એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ જે છે સરખા હોય. તો આપણે કહી શકીએ કે વિધેય એક એક છે. ચાલો વાત કરીએ વ્યાપ્તની. હવે જો કોઈ એક પદ આપેલું હોય, બરાબર છે, હવે ધારો કે આને y લઈએ કે y is equals to f of x is equals to a b, અથવા તો અહીંયા f of a b લખીએ અને અહીંયા લખીએ b a, તો પછી અહીંયાથી આપણે કોઈ કરતા બનાવી શકવાના નથી, બરાબર છે. તો અહીંયા આપણે સાદા શબ્દોમાં લખી દઈશું કે પ્રદેશ, સોરી, સહપ્રદેશ અને વિસ્તાર જે છે એ સરખો છે, બરાબર છે. એફ ઓફ એ બી માટે જવાબ જે છે મળે છે બી ક્રોસ એ. સાથે સાથે પ્રદેશ જે છે એ ક્રોસ બી છે, તો વિસ્તાર જે છે એના કરતા ઉલટો, ક્રમ બદલાઈ જાય એ મને મળે બી ક્રોસ એ જેટલો. તો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા સહપ્રદેશ અને વિસ્તાર જે છે તે સરખા. અથવા અહીંયા આપણે એવું પણ લખી શકીએ કે એફ ઓફ એ અથવા તો y is equals to f of x થાય એવું આપણે લખતા હતા, તો b a is equals to f of a b થાય તેવી ક્રમયુક્ત જોડ મળે જ, આવું લખી દો તોય ચાલે. અને આ બે માંથી ગમે તે લખ્યા પછી આપણે લખી શકીએ કે વિધેય જે છે
એ વ્યાપ્ત છે. એનાથી આગળ વધીએ. હા, પહેલા તો આમાં કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય તો બોલો. અને બીજી વસ્તુ, પરીક્ષામાં કોષ્ટક બતાવવાની જરૂર નથી, એ માત્ર આપણી સમજણ માટે જ. આપણો દાખલો જે છે સીધો અહીંયાથી જ શરૂ થવો જોઈએ. કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય તો બોલો. એનાથી આગળ વધીએ. પ્રશ્ન 9. આવા દાખલાઓ આપણે થોડાક બહારના એક્સ્ટ્રા ગણેલા હતા, બરાબર છે. પ્રશ્ન 9 જે છે એ પણ અગત્યનો. ચાલો, એફ ઓફ એન આપણને વ્યાખ્યાયિત કરીને આપેલા છે કે એ આપણને મળે છે એન પ્લસ વન છેદમાં બે દ્વારા. ક્યારે? જો એન અયુગ્મ હોય તો. અને આ જવાબ મળે છે. આ મને કેમ એમ છે કે આપણે ગણેલો છે પેલા જૂના દાખલાઓમાં? હા, કરેલો સર. બેઠો જ છે? હા સર, આ કરેલો. બેઠો જ છે? હા, બેઠો. અચ્છા, તો ગણી ગયેલા છીએ તો પછી ફરીથી નથી એમાં પડતા, બરાબર છે. અહીંયા ખાલી હું એટલું લખી દઉં છું કે પ્રશ્ન 9 થઈ ગયો છે. ચાલો વાત કરીએ પ્રશ્ન 10 ની. પ્રશ્ન 10 જે છે એમાં આપણને આપેલું છે કે એફ ઓફ એક્સ જે છે એ વ્યાખ્યાયિત છે એક્સ માઇનસ 2 છેદમાં એક્સ માઇનસ 3 થી, બરાબર છે. એની પહેલા જરા એક લાઈન લખી દઈએ, આને હાલ પૂરતું હું જવા દઉં છું, બરાબર છે. એ અને બી આપેલા છે તો હું સીધા એ જ લખી દઉં છું. એફ કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો કે આર માઇનસ 3 પર. બીજા શબ્દોમાં કહીએ તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3 લઈ શકાશે નહીં. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3 માટે શું થાય છે? છેદ 0 પદ અવ્યાખ્યાયિત. ત્યાંથી વિધેય આપેલું છે આર માઇનસ 1 પર. બીજા શબ્દોમાં સહપ્રદેશ જે છે આર માઇનસ 1 છે. બીજા શબ્દોમાં જવાબ છે ક્યારે 1 મળી શકે નહીં, એવું એમનું કહેવું છે, બરાબર છે. ચાલો, તો હવે આના માટે આપણે ચેક કરવાનું છે કે એક એક છે કે કેમ, વ્યાપ્ત છે કે કેમ. તો કિંમતો મૂકવા બેસીએ એના કરતા કેવું છે કે સાબિતીથી જોઈ લઈએ, વધારે સહેલું પડશે, બરાબર છે. ચાલો આપણે લઈએ છીએ ફોર એક્ઝામ્પલ એફ ઓફ એક્સ 1 અને એફ ઓફ એક્સ 2 જે છે એ સરખા છે, કે જ્યાં એક્સ 1 અને એક્સ 2 જે છે એ પ્રદેશ એટલે કે એ એટલે કે આર માઇનસ 3 માંથી છે. ચાલો એફ ઓફ એક્સ 1 જે છે એ લખવા બેસીએ તો એક્સ 1 માઇનસ 2 છેદમાં એક્સ 1 માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ, આ બાજુ લખવા બેસીએ તો એક્સ 2 માઇનસ 2 છેદમાં એક્સ 2 માઇનસ 3. ચોકડી ગુણાકાર કરી દઈએ તો એક્સ 1 એક્સ 2 બે ગુણ્યા એક્સ 2. હા, અહીંયા યોગ વિયોગ લઈ લો ને. આ યોગ વિયોગ લઈ લો, ચાલો ને એવું કરો. તમે યોગ વિયોગ લો છો, યોગ વિયોગ તો ખબર છે ને બધાને. ચાલો યોગ વિયોગ લઈએ છીએ એટલે કે અંશમાં સરવાળો એક્સ 1 વત્તા એક્સ 1 એટલે કે 2x1. નહીં તો ચાલો ડાયરેક્ટ ન લખતા, હાલ પૂરતું આપણે એને આ રીતે લખીએ છીએ. યોગ વિયોગ એટલે કે અંશમાં આપણે કરીએ છીએ સરવાળો. અહીંયા
અને છેદ જે છે એમાં કરીએ છીએ બાદ બાકી. આજ વસ્તુ આપણે જમણી બાજુ પણ કરીશું, અંશમાં સરવાળો અને છેદમાં બાદબાકી. આને આપણે કહીએ છીએ યોગ વિયોગ. નેક્સ્ટ ટાઈમ પછી હું સરવાળા બાદબાકી કરીને જ સીધું લખીશ. ચાલો, એક્સ વન પ્લસ એક્સ વન એટલે કે ટુ એક્સ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફાઈવ, છેદમાં એક્સ વન અને એક્સ વન કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ થ્રી, થ્રી માઇનસ ટુ એટલે કે વન. આ બાજુ લખીએ તો એક્સ ટુ પ્લસ એક્સ ટુ એટલે કે ટુ એક્સ ટુ માઇનસ ટુ માઇનસ થ્રી એટલે કે માઇનસ ફાઈવ. એના છેદમાં લખીએ તો એક્સ ટુ એક્સ ટુ કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ થ્રી, થ્રી માઇનસ ટુ એટલે કે વન. છેદમાં વન લખો ન લખો કોઈ ફરક પડે નહીં. 2x1 minus 5 is equals to 2x2 minus 5 મળ્યા. minus 5 minus 5 cancel એટલે કે 2x1 equals to 2x2. 2 બી કેન્સલ કરી દઈએ તો મળે છે આપણને x1 is equals to x2. તો આપણે કહી શકીએ કે જો f of x1 અને f of x2 સરખા હોય તો હંમેશા x1 અને x2 જે છે સરખા મળે છે. એટલે વ્યાખ્યા મુજબ વિધેય જે છે એક એક પણ થશે. ચાલ, એક એક પણ એટલે હજી આપણને વ્યાપ્તની ખબર નથી, એક એક થશે. બરાબર છે, વાત કરીએ હવે વ્યાપ્ત માટે. ચલો, વ્યાપ્ત માટે આપણે શું કરતા હતા, y is equals to f of x થી શરૂ કરીએ. એટલે કે y જે છે એ થશે x minus 2 છેદમાં x minus 3. હવે આપણને ખબર છે કે એક જ મિનિટ, હા, અહીંયા x પ્રદેશમાંથી ન હોઈ શકે એટલે કે x જે છે 3 ન હોઈ શકે, y એટલે કે જવાબ જે છે 1 નહીં હોઈ શકે. બરાબર છે. ચાલો હવે આપણે અહીંયાથી શું કરવાનું છે, x ને કરતા બનાવવાના છે y ના સ્વરૂપમાં. બરાબર છે. ચાલ, તો ચોકડી ગુણાકાર કરી દો અથવા અહીંયાની જેમ યોગ વિયોગ કરી દો ને તો બી ચાલે. બરાબર છે. દાખલા તરીકે y ના છેદમાં 1 છે, અહીંયા હવે યોગ વિયોગ લઈએ છીએ તો અંશમાં સરવાળો એટલે કે y પ્લસ 1, છેદમાં તફાવત એટલે કે y માઇનસ 1. આમનો સરવાળો હું કરું તો x પ્લસ x 2x minus 2 minus 3 minus 5 છેદમાં 1 લખી શકાશે. આપણે હમણાં જ કરેલી છે એ જ વસ્તુ. હવે મારે કરતા બનાવવા છે x ને, તો 2x is equals to લખીએ તો શું મળશે, 5 plus y plus 1 છેદમાં y minus 1. ચાલો, તો લસા લઈ લઈએ તો મળે 2x is equals to 5y minus 1 plus અંશવાળા y plus 1 as it is છેદમાં y minus 1. એટલે કે સર minus 5 આવે, minus 5. બરાબર. ચાલો, 5y plus y એટલે કે 6y, 1 minus 5 એટલે કે 4, આખાના છેદમાં y માઇનસ 1. આ બાજુ બે કોમન લઈ લઈએ તો શું મળશે, y માઇનસ 3 છેદમાં y માઇનસ 1. આ કિંમત મને મળી 2x ની, 2 અને 2 કેન્સલ કરી દઈએ તો x
એક્સ જે છે એ મળે મને વાય માઇનસ થ્રી છેદમાં વાય માઇનસ વન. તો હવે જે પોઈન્ટ છે અગત્યનો, આ કિંમત અવ્યાખ્યાયિત ક્યારે થાય? છેદ ઝીરો હોય ત્યારે. વાય બરાબર એક, વાય બરાબર વન હોય તો. હા બરાબર છે, છેદ ઝીરો થાય ત્યારે, એટલે કે વાય બરાબર એક હોય ત્યારે. પણ આપણને શરૂઆતમાં જ આપી દીધેલું છે કે વાય બરાબર એક હોઈ શકે નહીં, એટલા માટે હું વ્યાપ્ત લખી શકું. જો અહીંયા મને પ્રદેશમાં આ વસ્તુ આપેલી ન હોત, બરાબર છે, ફોર એક્ઝામ્પલ મને આર આપેલું હોત, તો એમના પ્રમાણે જવાબ જે છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો અહીંયા હું વાય બરાબર એક મૂકું તો એને સંગત એક્સ મળતો હોવો જોઈએ, જે નથી મળતો. તો એવા સંજોગોમાં હું લખી શકત કે વાય બરાબર એકને સંગત કોઈ એક્સ મળે નહીં, એટલે વ્યાપ્ત નથી. પણ આ સંજોગોમાં તમે સાદું રૂપ આપો એટલે વ્યાપ્ત થશે, બરાબર છે. કારણ કે આપણને એટલી તો ખબર છે જ કે અહીંયા જે કિંમત આવી એ મૂકું તો છેલ્લે મને વાય તો મળવાના જ છે. પણ અહીંયા આપણને શરતમાં એક નથી લેવાના એવું આપી દીધેલું છે, એટલા માટે વિધેય જે છે એ વ્યાપ્ત થશે, બરાબર છે. દાખલા તરીકે તમે જુઓ તો ઉદાહરણમાં એવો દાખલો કોઈ આપેલો નથી. સમીકરણ માં જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ત્યાં આ કિંમત મૂકીએ, વાય માઇનસ થ્રી છેદમાં વાય માઇનસ વન માઇનસ ટુ ડિવાઈડેડ બાય વાય માઇનસ થ્રી અપોન વાય માઇનસ વન માઇનસ થ્રી. ચલો સાદું રૂપ આપીએ તો વાય માઇનસ થ્રી માઇનસ બે વડે ગુણાશે એટલે માઇનસ ટુ વાય પ્લસ વન છેદમાં વાય માઇનસ થ્રી. અચ્છા હા ઓકે 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 સમજો સમજો હા બરાબર છે રાઈટ. હા y માઇનસ થ્રી માઇનસ ટુ વાય માઇનસ માઇનસ પ્લસ ટુ બરાબર છે, છેદમાં y માઇનસ થ્રી માઇનસ થ્રી વાય માઇનસ માઇનસ પ્લસ થ્રી. ચાલો તો અહીંયા આપણે કઈ ભૂલ કરી હોય એવું લાગે છે. y જવાબ નથી મળતો. માઇનસ ફાઈવ છે આ બાજુ જશે તો પ્લસ ફાઈવ, ફાઈવ વાય માઇનસ ફાઈવ પ્લસ વાય પ્લસ વન છેદમાં વાય માઇનસ વન ફાઈવ વાય. સર બરાબર છે, યોગ વિયોગ લઈ લે તો મળી જાય ભાઈ જવાબ. યોગ વિયોગ તો પણ ના ના યોગ હા વાય પ્લસ વન મળે જવાબ. હા એટલે જ તો 2 into y minus 3, 1 minus... અચ્છા અહીંયા ભૂલ કરેલી છે, બે કોમન લીધા છે એટલે અહીંયા બે આવશે, એટલે પછી આ દરેક દરેક જગ્યાએ ફેરફાર થશે. Shadow.
અહીંયા થાય છે y માઈનસ 2 છેદમાં y માઈનસ 1 બરાબર છે y માઈનસ 2 છેદમાં y માઈનસ 1 આમાં મૂકીએ y છેદમાં સોરી y માઈનસ 2 છેદમાં y માઈનસ 1 માઈનસ 2 અહીંયા પણ y માઈનસ 2 છેદમાં y માઈનસ 1 માઈનસ 3 લસા લઈએ તો y માઈનસ 2 માઈનસ 2 ગુણાય છે એટલે માઈનસ 2y માઈનસ માઈનસ પ્લસ 2 y માઈનસ 2 પછી માઈનસ 3y માઈનસ માઈનસ પ્લસ 3 તો બી તકલીફ તો આવી જ અહીંયા મળે છે સર હા અહીંયા 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 3y આવે જો અહીંયા ઉપર કોમન કાઢો ને તો એમાં અરે યાર આજે કેમ આવું થાય છે આને છે ને આપણે અહીંયાથી હું સ્વિચ કાઢીએ ચાલો બે કોમન એટલે 3y માઈનસ 2 છેદમાં y માઈનસ 1 બે અને બે કેન્સલ એટલે x જે છે એ મળે 3y માઈનસ 2 છેદમાં y માઈનસ 1 ચાલો f ઓફ x એટલે કે f ઓફ 3y માઈનસ 2 છેદમાં y માઈનસ 1 શોધીએ તો જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં કિંમત મૂકીએ તો 3y માઈનસ 2 છેદમાં y માઈનસ 1 માઈનસ 2 છેદમાં 3y માઈનસ 2 છેદમાં y માઈનસ 1 માઈનસ 3 લસા લઈ લઈએ તો 3y માઈનસ 2 માઈનસ 2 આ બંનેની સાથે ગુણાય એટલે માઈનસ 2y પ્લસ 2 છેદમાં લખવા બેસીએ તો 3y માઈનસ 2 માઈનસ 3y માઈનસ માઈનસ પ્લસ 3 3y માઈનસ 2y એટલે કે y 2 માઈનસ 2 કેન્સલ 3y માઈનસ 3y કેન્સલ 3 માઈનસ 2 એટલે કે 1 એટલે કે y ચાલો હવે પછીની લાઈન આપણે શું લખીશું y belongs to r સહપ્રદેશ માટે x belongs to r minus 3 પ્રદેશ એવો મળે કે જેથી f of x is equals to y થાય માટે વ્યાપ્ત છે અહીંયા અગત્યની વસ્તુ કે આ ખાલી આપણી સમજણ માટે y is equals to 1 ન લઈ શકાય અને એ વસ્તુ આપણને ઓલરેડી આપેલી જ છે કે સહપ્રદેશ જે છે એ r માઈનસ 1 જ છે એ જો r આપેલો હોત તો વ્યાપ્ત થાત નહીં બરાબર છે એક પોઈન્ટ જરા ધ્યાનમાં રાખજો ચાલો એનાથી આગળ વધીએ ચાલો પ્રશ્ન 11 અને 12 જે છે એમસીક્યુ મૌખિક ગણતરીથી થઈ જાય એવા f of x જે છે આપેલા છે x વર્ગ સોરી x રેઝ ટુ 4 પ્રદેશ જે છે એ પાછો આપેલો છે r થી r પ્રદેશ પાછો અગત્યનો ચાલો એક એક થશે ના ધન અને ઋણ માટે જવાબ સરખો એટલે એક એક નથી બરાબર છે કારણમાં આપણે લખી શકીએ કે ભાઈ f of minus 2 અને f of 2 બંને સરખા જ મળે છે ચાલો વ્યાપ્ત થશે ના શા માટે વચ્ચેની કિંમતો ગાયબ વચ્ચેની કિંમતો એટલે ઋણ કિંમતો ગાયબ ધન કિંમતો તો બધી મળશે જ બરાબર છે એવું નથી કે આપણે એક પછી સીધી બે કિંમત જ લઈ શકીએ બરાબર છે મારે 1.1 raised to 1/4 મૂકવા હોય તો મૂકી શકાય વાસ્તવિક સંખ્યા જ છે આ તો એ મૂકશો તો તમને જવાબ 1.1 મળશે એમાં કોઈ તકલીફ નથી
પણ x raise to 4 બરાબર ધારો કે મારે માઈનસ 3 જોઈએ છે તો એ શક્ય નથી. f of x મને હાલ આપેલા છે x raise to 4 જે હશે હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 જ. એટલે આપણે કહી શકીએ કે હવે એમસીક્યુ છે એટલે આપણે ડિટેલમાં નથી જતા, બરાબર છે. સહપ્રદેશ અને વિસ્તાર જે છે સરખો નથી અને એટલે વિધેય જે છે વ્યાપ્ત પણ નથી. હવે એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી એવો ઓપ્શન જોવા બેસીએ તો ઓપ્શન ડી ડી ફોર દિલ્હી. ચાલો પ્રશ્ન 12. f જે છે આપણને આપેલું છે r થી r પરનું વિધેય. f ઓફ x જે છે આપેલા છે 3x. ચાલો તો એક ઘાત છે સુરેખા દર્શાવે છે આપણે જોયું એ પ્રમાણે એક એક પણ થશે અને વ્યાપ્ત પણ થશે. આર થી આર પર છે એટલા માટે બરાબર છે. ઉદાહરણ 10, 11, 12 આ ત્રણ હોમવર્કમાં આના પછી ગણવાના છે, બરાબર છે. હવે અરાઉન્ડ 15 મિનિટ છે. નવું સ્વાધ્યાય શરૂ કરવું છે કે કાલે રાખવું છે? ઝડપથી આ મીટિંગમાં એક જ એક મિનિટ જ બાકી છે એટલે રીજોઇન થવું કે નહીં ખબર પડે. હેલો એક પોઈન્ટ 3 અત્યારે શરૂ કરવું છે કે કાલે? કાલે રાખું સર. ઓકે સારું, ઓકે ઓકે સારું સારું. તો આજે જે દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરજો, આજે અહીંયા સુધી રાખીએ.